ની દિગ્ગજ કંપની કોલ ઇન્ડિયા પોતાના ક્વાર્ટર વનના પરિણામ જાહેર કરશે તેના અનુમાન ઉપર નજર કરી લે તો તેનો નફો જે છે તે આઠ હજાર આઠસો ને કરોડથી સત્યાવીસ ટકા ઘટીને છ હજાર ચારસો નેવ્યાસી કરોડ આવવાની ત્યાં ધારણા આવી રહી છે ત્યાં સેલ્સમાં પણ ઘટાડો આવવાની ધારણા છે તો પરંતુ તે મામૂલી ઘટાડો આવી શકે છે તો કે પાંત્રીસ હજાર બાણું કરોડથી ઘટીને તે ચોત્રીસ હજાર નવસો ને અઠ્ઠાણું કરોડ રહી શકે છે એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાં તેત્રીસ ટકાનો ઘટાડો આવી શકે છે તો કે બાર હજાર બસો એકાવન કરોડથી ઘટીને આઠ હજાર બસો એકાવન કરોડના non manche માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ તો ત્યાંમાં પણ આપણને મામૂલી દબાણ જોવા મળી શકે છે તો કે પાંત્રીસ ટકાથી ઘટીને ત્રેવીસ પોઈન્ટ છ ટકા રહી શકે છે માર્જિન હવે અન્ય બીજે ક્યાં અનુમાન આપણે રાખવાની રહેશે નજર તો કે વોલ્યુમ ગ્રોથ છે તેમાં ઘટાડો આવવાની આશંકા છે પરંતુ સામે કોલ પ્રોડક્શન છે તે એકસોને ઓગણસાઠ પોઈન્ટ આઠ મેટ્રિક ટનથી નવ પોઈન્ટ આઠ ટકા વધીને એકસોને છોત્રીસ મેટ્રિક ટન રહી શકે છે ત્યાં જ કોલ એફેક્ટ્સ પર નજર કરશું તો તે એકસો સિત્તેર પોઈન્ટ પાંચ મેટ્રિક ટનથી પાંચ પોઈન્ટ ત્રણ ટકા વધીને એકસોને સિત્યાસી મેટ્રીક ટન રહેવાના અનુમાન

અત્યારે ખરાબ પરિણામ આવવાના અનુમાન સામે આવી રહ્યા છે અને આપણે જોઈએ છે કે પરિણામ પૂર્વે પણ આજે શહેરમાં પણ આપણે દબાણ સાથે કારોબાર હાલમાં આપણે જોઈ રહ્યા છીએ